मन माजीली रंग रसीली छे गर्वीली सहज हठीली नमणी तो ए बिजली जेवी माथा भारे चंडी माता भारे मंजुला तुरा तुम तुरा तुम माता भारे मंजुला माता भारे मंजुला जो ये बैंक ने नीचे ब्लास्ट करवा बूम तो बैंक मा बहुत आसानी थी प्रवेश અને એકવાર જો બેંકમાં પ્રવેશ મળી ગયો એટલે એ બેંકમાં પડેલા 100 કરોડ રૂપિયા બસ જો માતાજીની દયા છે તો બધું પાર પડી જશે જય માતાજી કર્મા ક્યાં ગયો રાહુલ રાહુલ બેટા તારું દૂધ મૂક્યું છે ક્યાંથી પી લેજે ગરમ છે ને દેખાય છે એટલું સરળ નથી કાળું છે નહીં આ તો આખી આખી દાળ જ કાળી છે રાહુલ ની કુંડળી તો હવે કાઢવી જ પડશે અરે મંજુલા તો ગઈકાલ રાતથી ખોટી આ છોકરાની પાછળ પડી છે એ અહીંયા એમબીએ નું ભણવા આવ્યો છે એના કોર્સમાં આવું બધું આવતું હશે તમે સમજતા કેમ નથી અરે મને ખબર છે કંઈક તો ગરબડ છે જ મેં એના રૂમમાં તમને કહ્યું હતું કે મેં નકશો જોયો હવે જે માણસ એમબીએ નું ભણવા આવ્યો હોય એ નકશા શું કામ રાખે અને મેં નકશામાં બરાબર વાંચ્યું એણે વસ્ત્રાપુર બેંક પર આમ લાલ કરીને લખેલું હતું પછી એણે એણે કેશ કાઉન્ટર એવું લખ્યું હતું પછી એણે લોકર એવું લખેલું હતું અને હા સૌથી વધારે તો એણે લખેલું હતું કે સ્વર્ગ લોક બંગલો કઈ ગરબડ છે મને લાગે છે કે આપણે આપણે એના રૂમમાં તપાસ કરીએ કઈક સગડ મળશે એ શું કરવા માંગે છે અરે જો એનો કઈ વાંક નહીં હોય ને તો આપણને ખબર પણ પડી જશે પણ એકવાર તો તપાસ કરવી જ જોઈએ તને પાક્કો વિશ્વાસ છે ને આટલું બધું કહું છું તો પણ તમને મારા ઉપર એ શંકા જાય છે ચાલ તો આપણે ઉપર જઈએ કરી નાખીએ દૂધનું દૂધ ને પાણીનું પાણી ચાલ ચાલ Thank you.
ના, ભલે આપણું ઘર રહ્યું પણ કોઈના રૂમમાં જવાનું યોગ્ય મને નથી લાગતું. હું એક કામ કરું છું, આપણે પોલીસ ઇન્સ્પેક્ટર ને અહીંયા બોલાવી દઈએ, એમની સામે જે હશે એ જોઈ લઈશું. એક કામ કર, પોલીસ ને ફોન કર ને બોલાવી. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, મંજુલા મહેતા બોલું છું. રાહુલ, આમ કેમ અચાનક આવી ગયો? બસ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. પ્રોબ્લેમ? સ્વર્ગ લોકની માલકિન એટલે કે મંજુલા મહેતાને મારા પ્લાન વિશે બધી ખબર પડી ગઈ છે. ઓ માય ગોડ, વોટ? હવે તમે ચિંતા નહીં કરો, હું બધું હેન્ડલ કરી લઈશ. એ ભાઈ ભલે ખેપાની બધાને પહોંચી વળ, પણ આ રાહુલને કોઈ દિવસ નહીં પહોંચી વળ. ઓ માય ગોડ, રાહુલ રાહુલ રાહુલ, કોન્ફિડન્સ સારો, ઓવર કોન્ફિડન્સ નહીં. મને મને બહુ ડર લાગી રહ્યો છે, આપણે ફસાઈ જશું રાહુલ. પ્લીઝ બોસ, તમે ડરો નહીં, કેમ કે મારી પાસે છે પ્લાન બી. બી? જસ્ટ સી. સી? ડી એફ? જે કેટલા પ્લાન છે રાહુલ? ઓ માય ગોડ. You just wait. Oh my god, B C D. અરે કેટલા પ્લાન છે? ઓહ, થાકી ગયો. આવો 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 સાહેબ, આવો આવો. બસને સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, ગોડો છે. હા મંજુલાબેન, તમે મને જે વાત કરી એ તો હું સમજી ગયો, પણ તમને ખાતરી છે? પાકે પાયે ખાતરી છે, મારી આંખો ક્યારે ભૂલ ના કરે. એનો સામાન ક્યાં છે? અહીંયા અહીંયા સાહેબ, આ કબાટમાં છે. અહીંયા હેલો આંટી. અંકલ. અરે શું વાત છે, કોઈ પ્રોબ્લેમ? તારું નામ શું છે? રાહુલ. નામ તો સુનાઈ હોગા તુમને? નહીં સુનો. આ સામાન તારો છે? હા મારો છે. કેમ? બેગ ખોલ. હા બેગ ખોલ. અરે સાહેબ એમાં કઈ નથી, કઈ પ્રોબ્લેમ છે? કઈ ચોરાયું છે? બેગ ખોલવાનું કે એમાં કઈ છે નહીં, બુક છે મારી બસ. શું થયું છે, શું નથી થયું એ બધું ખબર પડી જશે, પહેલા બેગ ખોલ. ઠીક છે, હવે તમે ઇન્સિસ્ટ કરો છો તો ખોલી આપો. એમબીએની બુક છે. તમારે એમબીએ કરવું છે કે શું? મંજુલાબેન, આમાં તો કઈ જ નથી, આ છોકરો નિર્દોષ છે.
અમદાવાદમાં શું કામ આવ્યો છે? એમબીએ ની એન્ટ્રન્સ એક્ઝામ આપવા. અરે એની ફીસ ની છે 1200 રૂપિયા. ભારે વધી ગઈ છે ને એટલે ફીસ પણ વધી ગઈ. તમે કહેતા હો તો બર્થ સર્ટિફિકેટ પણ મંગાવી લો. ના એની જરૂર નથી. મંજુલાબેન છોકરો તો નિર્દોષ છે. હું રજા લઉં. સોરી મારી ભૂલ થઈ. ઓકે આવો સાહેબ, હું તમને બહાર મૂકી દઉં. શું કરે છે રાહુલ? કઈ નઈ, બસ અહીંયાથી જવાની તૈયારી કરી રહ્યો છે. એમ પણ બહુ દિવસ રહી ગઈ. શું છે કે તમને લોકોને હું મારા પોતાના સમજી બેઠો, એમાં લલચાઈ. હવે બસ 4 જ દિવસ રહ્યા છે. અમદાવાદ બહુ મોટું શહેર છે એટલે કોઈ ને કોઈ હોટલ તો મળી જ જશે. આ રાહુલ અહીંયાથી ચાલ્યો ગયો તો ગરબડ થઈ જશે. એના ઉપર નજર નહીં રાખી શકાય. નહીં, એને જવા ના દેવાય. કંઈક તો કરવું પડશે. ચાલો રાહુલ. રાહુલ ખરેખર તો મારી ભૂલ થઈ ગઈ. તારે અહીંયાથી ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયા જ રહે. મને બહુ લાગણી થઈ ગઈ હતી તમારા પ્રત્યે, પણ હવે મને એવું લાગે છે કે મારે અહીંયાથી જતું રહેવું છે. જો તું મને મમ્મી કહે છે ને, હા માં જેવી લાગું છું ને તારી. અને આજકાલના જમાનામાં માત્ર દીકરાઓ જ ભૂલ કરે એવું નથી હોતું, કોઈ વાર મા બાપથી પણ ભૂલ થાય. તો એનેથી ક્યાંય જવાની જરૂર નથી, તારે અહીંયા જ રોકાવાનું છે. તમે મને આટલા દિવસ રહેવા દીધા એના માટે થેન્ક યુ, પણ હવે પ્લીઝ મને રોકો ને મને જવા. જો રાહુલ તું અહીંયાથી ગયો ને તો તને તારી મા ના સમજે. શું કરો છો તમે? સમ શું કામ આપો છો? પ્લીઝ માફ કરી દે મને. અને આ બધો સામાન પાછો અંદર મૂકી દે, હું તારા માટે ગરમ ગરમ મસાલા વાળી ચા લઈ આવું છું. હા જા મૂકી દે. બેંક ઓફ વસ્ત્રા. મોટા ભાઈની વાત તો સાચી નીકળી, સિંહ રાશિ પર પનોતી છે. મમ્મીજી કેટલા મુશ્કેલીમાં મુકાઈ ગયા. જોઈએ જોઈએ હવે આગળ શું થાય છે. આગળ તો કઈ નથી થઈ રહ્યું. અરે એમ આગળ નહીં, અરે તો હું કહું છું કે આગળ ભવિષ્યમાં શું થાય છે એમ જોઈએ. આ ગ્રહો જીતે છે કે પછી મમ્મી જીતે છે? આદુ કોઈ વાર ગ્રહો પણ જીતે. તને ખબર છે એક વખત પપ્પાને પનોતી કેટલી નડી હતી? તે રસ્તા પરથી જઈ રહ્યા હતા અને પડી ગયા. અને એને પનોતી નડી હતી એમ ન કહેવાય, એને એમ કહેવાય કે કેળાની છાલ નડી હતી. હવે એ બધું મા માસી સરખું જ કહેવાય, એ ગ્રહોની જ કરામત કહેવાય. હા પણ મમ્મી સામે કોઈની કરામત નહીં ચાલે. આદુ ગ્રહોને ગંભીરતાથી લેવા જોઈએ. ગ્રહો છે ને દશા બદલી નાખે. હા એ હું નથી કહેતી, મોટા ભાઈ કહે છે. હા પણ આ વખતે મમ્મી ગ્રહોની દશા બદલી નાખશે અને પનોતી નડશે, પણ પેલા તુલા રાશિવાળા રાહુલને. કારણ કે આજ સુધી માથા ભારે મંજુલાના હાથમાંથી કોઈ બચીને નીકળ્યું નથી, આગળ ક્યારે નીકળશે પણ. અરે તારું વજન ઘટશે પણ રાહુલ અહીંયાથી નહીં હટશે. આ મમ્મીએ છે ને રાહુલને ઘરમાંથી જવા દેવો જોઈતો હતો. એ ગયો તો આપણે બધાનું ટેન્શન તો ઓછું થાય. એ જો નહોતી ઇચ્છતી. રાહુલ જો અહીંયાથી ચાલો ગયો હોત તો એક ખોટા કામ સહેલાઈથી કરી શકે, પણ જો એ અહીંયા રહીને ખોટું કામ કરશે તો આપણી નજર રહેશે એના પર, ધ્યાન રાખી શકીશું અને એને અટકાવી શકીશું. પોઈન્ટ ક્યાં છે પોઈન્ટ? તારી મમ્મી ની વાતમાં પોઈન્ટ છે એમ કહું છું. બોલો ને. એક મિનિટ. પેલો નકશો
હું બરાબર યાદ કરવાનો પ્રયત્ન કરું છું. ધ્યાનથી સાંભળજો. આમ નકશો પડે તો અને એના ઉપર બધા નિશાન હતા. આ બાજુ અહીંયા સ્વર્ગલોક બંગલો એવું લખ્યું હતું. પછી હા ત્યાં એક ટપકું કર્યું હતું, લાલ ટપકું. પછી આ બાજુ શું લખ્યું હતું? હા, કરોડપતિ ઝોન. પછી લોકર જ લખ્યું. હા, લોકર કે એવું કંઈક લખ્યું ને. કેશ કેશ કાઉન્ટ. એ હા મમ્મી, આ કરોડપતિ ઝોન એટલે બધા કરોડપતિઓ ભેગા થતા હશે. ના, કરોડપતિ થવાનો પ્લાન હશે એટલે સ્વર્ગલોક બંગલો ટપકુ કરોડપતિ ઝોન. એક મિનિટ મમ્મી, હું છે ને આ નકશો ફરીથી અહીંયા આપણી સામે ઊભો કરું છું ને. મમ્મી, તમે જ્યાં ઊભા છો ને, તમે આપણો બંગલો એટલે કે સ્વર્ગલોક છો, બરાબર છે? તમે સ્વર્ગલોક છો. અને પછી આપણે પપ્પા પપ્પા તમે ત્યાં જાઓ, તમે ત્યાં જાઓ, ત્યાં ઓલી બાજુ ઓલી અને એની એટલે બધું પાસે પાસે પાસે. હા, અને હવે હું અહીંયા, બરાબર? એટલે હવે પપ્પા તમે સામે છો, અહીંયા મમ્મી અને હું અહીંયા. ને હું એટલે કરોડપતિ ઝોન, બરાબર છે? અને પપ્પા પેલું ટપકું. એ લુકા, હવે હું કરોડપતિ અને તું પેલું ટપકું. ના, એમ રાખો. અરે પણ હું શું છું? તમે પાછળ જાઓ થોડો, હા થોડા હજી પાછળ, હાથ એક ઉપર કરો. હા, હવે તમે છે ને થાંભલો છો, થાંભલો. પપ્પાને લાઈટ આપો. અરે ટપકા તરફ કર. એક મિનિટ, તમે લોકો મને એ કહો, આપણા ઘરથી ઉત્તર દિશામાં લગભગ 150-200 ફૂટના અંતરે શું આવેલું છે? ઉત્તર દિશામાં 150-200 ફૂટ તો અરે હા, દિવાલ છે. હા, પણ શેની? ઈટ અને સિમેન્ટની. એ તારી મમ્મી એમ પૂછે છે આ દિવાલ શેની, એટલે આ દિવાલની પાછળ શું છે? દિવાલની પાછળ બેંક ઓફ વસ્ત્રાપુર છે. દિવાલની પાછળ બેંક ઓફ વસ્ત્રાપુર. વસ્ત્રાપુર બેંક? તો એક મિનિટ, આ લાલ ટપકું છે નું? કલંક, કલંક નું ટપકું છે. મમ્મી, આદિત્ય તું મને કે, લગભગ આપણા ઘરેથી 15-20 ફૂટ આગળ એક ટપકું દોરેલું, કોટ ટપકા જેવું શું હોય શકે? આપણા ઘરથી 15 ફૂટ, 15-20 ફૂટ દૂર. મોટા ભાઈ જરા લાઈટ આપો તો. હા, 15-20 ફૂટ દૂર. હા, ગટરનું ઢાંકણું છે. વસ્ત્રાપુર બેંક, ડુગર, ગટરનું ઢાંકણું. અરે નકિયા, રાહુલ બેંક લૂંટવાનો પ્લાન ઘડી રહ્યો છે. હા, જો તમે લોકો વિચાર કરો, આપણા ઘરેથી ગટર, કદાચ ગટરમાંથી ઉતરી અને સીધા એ લોકો બેંક સુધી પહોંચે. પછી ગમે તેમ કરીને એ લોકો બેંક લૂંટે અને કરોડપતિ ઝોન. હા, બેંક લૂંટે એટલે એ લોકો કરોડપતિ બની જાય. આ લોકો બેંક લૂંટવાનો જ પ્લાન કરી રહ્યા છે. નહીં, રાહુલને હું એના પ્લાનમાં સફળ નહીં થવા દઉં, બેંક લૂંટવા નહીં જ દઉં. મને જો પહેલેથી ખબર હોત ને તો હું એ નાલાયકને મારું સિમ કાર્ડ વાપરવા જ ન આપત. એક મિનિટ, શું બોલે તું? નાલાયક એમ નહીં,
પછી શું બોલ્યો? મારું સિમ કાર્ડ વાપરો ને આપત. તારું સિમ કાર્ડ નંબર બોલ. 9825633882. ફોન આપ, ફોન આપ મને. હાલો હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, મંજુલા બોલું છું. તને હું તારા મકસદમાં સફળ નહીં થવા દઉં. મંજુલા મંજુલા સાંભળ, મસ્ત છે એકદમ. સુરતમાં એક બાળકનો જન્મ થયો, એનું નામ સૂતર ફેણી રાખવામાં આવ્યું. બોલ શું કામ? અરે એના મમ્મી પપ્પાને સૂતર ફેણી ખૂબ જ ભાવતી હશે એટલે. ના 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 ના, એ બાળકના માથે સૂતર ફેણી જેટલા વાળ હતા એટલે. હા.